આજ ટેન્સ ની અંદર તમને કહું કે આ ટેન્સ જે છે એ દરેક ને અત્યારે તમને કીધું એ પ્રમાણે તમારે બધા જ કાર જે છે એ કમ્પ્લીટલી ફરી પાછું તમને હું કહી દઉં અને અગાઉ બીજા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીએ એ પહેલા હું તમને ફરી પાછું હું કહી દઉં કે એની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો આની અંદર આપણે જોયું તો મુખ્ય ક્રિયાપદ હતા એટલે આપણે મુખ્ય ક્રિયાપદ જગ્યાએ મુખ્ય ક્રિયાપદ જ છે કયા છે ખાસ ત્રણે ત્રણ જોઈ લેજો આની અંદર ઓબે છે તો એ વર્તમાન હતું એટલે એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ હતું એટલે સિમ્પલ પાસ્ટ જ કર્યું છે આ પણ સિમ્પલ પ્રેઝન્ટ છે સિમ્પલ પાસ્ટ કર્યું આ પણ સિમ્પલ પ્રેઝન્ટ એટલે આપણે એને સિમ્પલ પાસ્ટ કર્યું અને ડિસપોઇન્ટ્સ એ પણ સિમ્પલ પ્રેઝન્ટ હતું એને પણ આપણે સિમ્પલ પાસ્ટ કર્યું એટલે આ ચારે ચાર જે હતા એ પણ કઈ શું હતું એ મુખ્ય ક્રિયાપદ એટલે મુખ્ય ક્રિયાપદ વારંવાર તમને કહેવાનો અર્થ એ જ છે કે દરેક વસ્તુ જે છે ટુ બી ના રૂપની જગ્યાએ ટુ બી ના રૂપ સહાયકારકની જગ્યાએ સહાયકારક મુખ્ય ક્રિયાપદની જગ્યાએ મુખ્ય ક્રિયાપદ તમારે ચેન્જ કરવાના છે બરાબર છે આની અંદર હવે જુઓ કે આ ઇઝ છે ટુ બી નું રૂપ છે તો એની જગ્યાએ વોઝ એટલે પાસ્ટમાં આપણે પ્રેઝન્ટનો પાસ્ટ કરવાનો છે બરાબર તો એમેઝોન શું થાય પાસ્ટમાં વોઝ હોય તો અહીં શું કર્યું આપણે વોઝ બરાબર એ જ રીતે નાઉ ઇઝ કન્ટિન્યુ પ્રેઝન્ટનો વોઝ છે તો કન્ટિન્યુ પાસ્ટનો વોઝ કરવાનો છે તો શું બની જાય ધેન બરાબર ત્યાર પછી એમેઝોન ફરી પાછો શું થાય વોઝ હોય વોઝ હોય માટે આપણે લઈ લીધું બહુવચન છે એટલે વે કારણ કે ધેની સાથે વે ત્યાર પછી આની અંદર જો ડસ તો ડુ ડસ સહાયકાર તો ડુ ડસ નું શું થઈ જાય ભૂતકાળમાં ડી તો આપણે લઈ લીધું ડી બરાબર છે ત્યાર પછી ઓકે આ આવી ગયું ત્યાર પછી આપણે જોઈએ ડુ ડસ નું આપણે લેવાનું છે ડી વેર લઈ લીધું તો ડુ ડસ નું શું થઈ જાય ડી તો એ ભૂતકાળમાં થઈ ગયું ઓકે તો આ પ્રમાણે તમારે જે કઈ સહાયકારક ટુ બી ના મુખ્ય ક્રિયાપદ એ ખાસ ધ્યાનમાં રાખજો એમાં તમારે ચેન્જ કરવાનો રહેશે ઓકે ચાલો તો ચેન્જ ધેન ટેન્સ ની અંદર આપણે બીજા કેટલા જે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીએ હવે ખાસ ફરી પાછો તમને એકવાર કહી દઉં પેલા જે કે આપણે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આપેલું છે એ કમ્પ્લીટલી પાકું કરી લેજો ત્યાર પછી એક મહત્વની ભૂમિકા ભજવે સાથે સ્ટાર્સ જે આપેલું છે આ સ્ટાર્સ પણ એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે કારણ કે સ્ટાર્સ ની અંદર જો જેમાં સ્ટાર્સ કર્યા ગયું છે એ કમ્પ્લીટલી તમે ઓળખશો તો જે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર છે એ તમે ઓળખશો તો એ કમ્પ્લીટ આખો પેરેગ્રાફ જશે નહીંતર જો સ્ટાર્સ તમે જો સમજવામાં થોડી ઘણી એ ભૂલ કરી દીધી તો આખો પેરેગ્રાફ બે માર્ક્સનો એ આખો રાઉન્ડ જશે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે રંગ ન જાય એને ખાસ કાળજી લેવાની છે બરાબર જો મનીષા વોઝ અ મેમ્બર ઓફ અ મિડલ ક્લાસ ફેમિલી ચાલો તો મનીષા એમ કેમ છે વોઝ નું શું કરી નાખ્યું ઇઝ એટલે વોઝ વેર નું ઇઝ એટલે શું થઈ ગયું પ્રેઝન્ટ તો પેરેગ્રાફ શું આપણે ચેન્જ કરશું પ્રેઝન્ટ ની અંદર બરાબર એ પ્રેઝન્ટ માં ભલે તું બિના રૂપ હોય એમિઝા ત્યાર પછી સહાયકારક જે છે એ ડુ ડઝ હોય હેવેઝ હોય કે કેન કે કુ મે જે કઈ હોય તે મુખ્ય ક્રિયાપદ મૂળ કાયસ કેયસ કન્ટિન્યુ જોઈએ તો એમિઝા વર્બ નાઈજ પછી જોઈએ તો આપણે પરફેક્ટ એની અંદર હેવેઝ પ્લસ વર્બ નો પાસ્ટ પાર્ટિસિપલ તો આ જે આપણી પાસે છે એ પ્રેઝન્ટ ના જેટલા પણ ટેન્સ વિભાગ છે ટુ બી ના રૂપ હોય કે જે કઈ હોય એ દરેક માં આપણે ચેન્જ કરવાનો રહેશે બરાબર તો પેરેગ્રાફ સમજી લઈએ પહેલા મનીષા વોઝ અ મેમ્બર ઓફ અ મિડલ ક્લાસ ફેમિલી મિડલ ક્લાસ એટલે મધ્યમ વર્ગ એટલે કે મધ્યમ વર્ગીય ફેમિલી ની અંદર ફેમિલી ના એક મેમ્બર હતી ત્યાર પછી સી સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10 અને તે દસમા ધોરણમાં તે અભ્યાસ કરતી હતી સી વર્ક એઝ અ કમ્પ્યુટર ઓપરેટર તે કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી સી ગોટ અપ અર્લી મોર્નિંગ ગેટ અપ નો ગોટ અપ ઉઠ
She got up early morning. તે સવારે વહેલી ઉઠી હતી. She helped her family. તેની તેની ફેમિલીને એ મદદ કરતી હતી. તો to be ના રૂપ સહાયકારક મુખ્ય ક્રિયાપદ કયા કયા છે જે આની અંદર આપણે અંડરલાઈન કરી લઈએ પહેલા. તો આ શબ્દ પાસે to be નું રૂપ. ત્યાર પછી આની અંદર મુખ્ય ક્રિયાપદ આપણ આની પાસે છે મુખ્ય ક્રિયાપદ. ત્યાર પછી આગળ ચાલીએ આ મુખ્ય ક્રિયાપદ. ત્યાર પછી આગળ આપણ શું છે મુખ્ય ક્રિયાપદ. તો એક to be નું રૂપ છે, બાકીના બધા મુખ્ય ક્રિયાપદ છે. બરાબર છે? અને એ મુખ્ય ક્રિયાપદ પણ કયા? સિમ્પલ પાસ્ટ. તો પ્રેઝન્ટમાં કયામાં ચેન્જ કરશો? સિમ્પલ પ્રેઝન્ટ. ઓકે, એટલે મૂળ રૂપ કાય સ્કે યસ. અને આ to be નું રૂપ છે, તો to be ના રૂપ વર્તમાનમાં કયા? એમ ઇઝ આર. તો આને એમ ઇઝ આરમાંથી ચેન્જ કરવાનું છે જે સ્ટાર્ટમાં આપી દીધેલું છે. ઓકે, મનીષા ઇઝ અ મેમ્બર ઓફ અ મિડલ ક્લાસ ફેમિલી. ત્યાર પછી સી સ્ટડીઝ. સી, હવે સ્ટડીઝ એનું મૂળ રૂપ શું થાય? સ્ટડી. પણ અહીં ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ કે યસ પ્રત્યે ત્યાં લાગે. બરાબર? તો શું થઈ જાય? સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10. ચાલ સી ચાલાને મૂળ રૂપ કે એસ કે યસ લેવાનું. અહીં ત્રીજો પુરુષ છે એટલે અહીં શું લાગશે? એસ કે યસ. તો શું લખે? વર્ક્સ. વર્ક નું વર્ક્સ હેઝ અ કમ્પ્યુટર ઓપરેટર. ઓકે, ત્યાર પછી ગોટ અપ લખી આપણે. સી ગોટ અપ નું મૂળ રૂપ શું થઈ જાય? ગેટ અપ. ત્રીજો પુરુષ છે એટલે શું લખવાનું છે? ગેટ્સ અપ અર્લી મોર્નિંગ. ઓકે, ત્યાર પછી સી હેલ્પ્ડ હર ફેમિલી. લઈ આવે પહેલા સી હેલ્પ પહેલા મૂળ રૂપ લખી દઈએ. ચાલો, હવે સી ત્રીજો પુરુષ છે એટલે એસ કે યસ આવે. તો શું લખીએ? હેલ્પ હર ફેમિલી. કમ્પ્લીટ. આ પ્રમાણે તમારે ચેન્જ કરવું. તો કયા કયા પોઈન્ટ ચેન્જ કર્યા આપણે? એક તો ટુ બી નો રૂપ, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ આપણ મુખ્ય ક્રિયાપદ ચેન્જ કર્યું. ત્યાર પછી આની અંદર જોઈએ તો મુખ્ય ક્રિયાપદ આપણ મુખ્ય ક્રિયાપદ. બરાબર છે? આ પ્રમાણે તમારે ચેન્જ કરવાનો રહેશે. ચાલો બીજો પેરેગ્રાફ સમજીએ. વી વેન્ટ ટુ બરોડા યસ્ટરડે. અમે ગઈકાલે એ બરોડા ગયા. ધેર વોઝ અ ફન ફેર આનંદ ઓન ધ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ. મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ની અંદર ત્યાં ફનફેર એટલે જે આનંદ હતો. ત્યાર પછી વી હેડ વેરિયસ ટેસ્ટી ડિશીઝ ધેર. હવે વેરિયસ એટલે વિવિધ અલગ અલગ એટલે કે ટેસ્ટી ડિશીઝ સ્વાદિષ્ટ વાનગી. અમે ત્યાં અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી પણ લીધી હતી. વી એન્જોયડ ટુ મચ. અમે એન્જોયડ ટુ મચ અમે ખૂબ જ મજા માણી. સ્ટાર્ટ્સ ની અંદર જોવાનું છે ખાસ. વી વિલ ગો ટુ. વી વેન્ટ ટુ. વેન્ટ નું શું કર્યું? વિલ ગો. એટલે સેમાં ગયું? પાસ્ટ. આ પાસ્ટ આવ્યું છે. પાસ્ટ નું સેમાં ગયું? ફ્યુચરમાં. તો ફ્યુચરમાં આપણે જોઈએ તો કયા કયા છે આપણી પાસે? તો ટુ બી ના રૂપની જગ્યાએ શેલ બી કે વિલ બી. સહાયકારક હેવ એઝ ની જગ્યાએ શેલ હેવ કે વિલ હેવ. ત્યાર પછી આપણે જોઈએ તો મુખ્ય ક્રિયાપદમાં શેલ વિલ પ્લસ વર્બ નો મૂળ રૂપ. બરાબર? તો એ જોવાનું છે. તો કયા કયા પોઈન્ટ છે? એક તો મેં મુખ્ય ક્રિયાપદ. જો આ સમય દર્શક શબ્દ છે ભૂતકાળનો અને આપણે ફ્યુચર ભવિષ્યનો બનાવવાનો છે. ત્યાર પછી તો વિલ રૂપ આપેલું છે. ત્યાર પછી આગળ ચાલીએ આપણે હેડ સહાયકારક ક્રિયાપદ છે આપેલું. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ. ઓકે,
तो आने आप बताने चेंज करवाना जो बदी चीज़ का अलग अलग आपने निकला से मुख्य क्रियापद कौन से हैवेज मान हैड से उदी ना रुकनी जगह उदी ना रुकन छापे लोग तो आप बताए चेंज करें तो वी मैन मैन का मूल रूप से क्या है वो हमने मूल रूप खुद का खुद क्रोधन इवावर बाज तो वी विल गो टू बड़ोड़ा यस करने चाहिए तो भविष्य का भी एक वर्ड ले आओ चाहिए तो कई लेसन हमें टुमारो ओके क्या बच्ची देयर वाज देयर तो बच्ची दिया हमने देयर वाज मुझे ये सुना हूँ सेमी के विल बी अ फनफेयर ऑन ऑन द म्युनिसिपल ग्राउंड ओके यार बच्ची भी हेड तो भी रखी आपने सर हेड तो सुन दीजिए और सेल हेल्प के विल हेल्प चलो ये विल हेल्प वेरियस टेस्टी दिस इज देयर यार बच्चे वी एंजॉयड टू मच वी एंजॉयड मुख्य क्रिया बच्चे तो मुख्य क्रिया बन गई आपने वी एंजॉय टू मच क्या रही क्या आप प्रमाण में चेंज कर सो तो जो ये क्या क्या चेंज किया मुख्य क्रिया पर बच्चे शब्दों समझ सक शब्दों से यार बच्चे विल बी यार बच्चे अगर चलिए मेल हैव अगर मुख्य क्रिया ओके तो आ प्रमाणे तुम्हारे चेंज करवाना छे तो खास ध्यान में रखो कि स्टार्ट ने खास સાચવવાનો છે તમારે સ્ટાર્ટ જે પ્રમાણે કીધું છે એ જ પ્રમાણે આપણે આની અંદર ચેન્જ કરવાનો છે હવે બે પેરેગ્રાફ આપણને આવશે એક ટેન્સ નો અને એક્ટિવ પેસિવ નો તો આ રીતના બે માર્ક્સ બે આપણે લેવાના છે ओके અત્યાર સુધી આપણે માનો 11 માં સુધી અત્યાર સુધી જેટલો પણ ભણ્યા કે આપણે ટેન્સ પહેલેથી શીખતા આવ્યા છે તો એ ટેન્સ હવે ચેન્જ કરવાના છે અને બે માર્ક્સ આપણે બેઠા લેવાના છે અને આખે આખો પેરેગ્રાફ જે છે રીરાઇટ કરવાનો છે ફરી પાછો નીચે પેરેગ્રાફ લખવાનો છે અને જ્યાં કંઈ ચેન્જ કર્યું એ પ્રમાણે જ્યાં જ્યાં ચેન્જ થયું ત્યાં ફરજિયાત અંડરલાઈન આપણે કરી લેવાનું છે જેથી સામે ચેક કરે નહીં ફોકસ સીધો થાય એટલે તમને સીધા માર્ક માર્ક મળે બરાબર છે તો આ પ્રમાણે ટેન્સ ચેન્જ કરશે ઓકે જો બીજો એક્ઝામ્પલ સંજના ઓબેડ હર પેરેન્ટ્સ ઓબેડે માન સન્માન આપો સંજના તેના પેરેન્ટ્સ ને માન સન્માન આપે છે સી ડઝ હર વર્ક ઓનેસ્ટલી પ્રામાણિકતાથી એટલે કે તેણી તેનું કાર્ય પ્રામાણિકતાથી કરે છે સી ડઝ નોટ ઇગ્નોર ધેમ ઇગ્નોર એટલે અનાદર કરે બરાબર છે સી ડઝ નોટ ઇગ્નોર ધેમ તેઓને તે ઇગ્નોર કરતી નથી અનાદર કરતી નથી ઇઝન્ટ સી એન ઓબેડિયન્ટ શું તે ઓબેડિયન્ટ આજ્ઞાથી જ છોકરી નથી જોઈએ સ્ટાર્ટ ની અંદર સંજ્ઞા ઓબેડ ओबे जो सुबे जो ओबे तो जो ये आपने अंडरलाइन कर लिया है बता फिर गया चे सीमा चेंज करवाना चे ओके चेंज करिए आपने संजना ओबे जो सुबे जो ओबे हर पेरेंट्स यार बच्चे पेरेंट्स सी सी डस डस दूसरों की जवानों डी हर वर्ड ऑनेस्टली सी डस दूसरों की जवान डी नॉट ignore them even though wasn't
CN Obedian Girl हमने खास तुम्हारे ध्यान में रखवानो रहेशे ओके तो क्या क्या पॉइंट चेंज करना एक उबे यार बच्चे दे यार बच्चे दे यार है वजन बराबर तो आटला पॉइंट आपने कंप्लीट कर लिया है ओके तो यू कैन सी तुम्हें जो ही सको जो देर आर फ्लावर्स एंड फ्लावर्स ग्रीन विंडो एंड व्हाइट क्लाउड ग्रीन create a panoramic view so you can see so tumhe tumhe joy sako chho there are flowers and flowers bade phulo ane phulo chhe green meadow meadow etle ghas no maidan etle lilacham ghas na maidan no and white clouds safed vadalo create utpann karo sarjan karo panoramic view etle ke khub j adbhut अद्भुत दृश्य व्यू दृश्य सर्जन करे छे तो स्टार्स ની અંદર આપણે જોઈએ કે યુ કોડ સી અચ્છા આપણો સ્ટાર્સ છે તો કેન નું શું કર્યું કોડ તો જોઈએ કે આ પોઈન્ટ છે આપણી પાસે ચેન્જ કરવા માટે ઓકે તો યુ કોડ સી ધેર आरनी जगह शुरू करना तो वचन से ले वेयर फ्लावर्स एंड फ्लावर्स ग्रीन ग्रीन मीडो एंड व्हाइट क्लाउड्स क्रिएट में शुरू किया create a panoramic views ओके तो आ प्रमाण ध्यान में रखना છે કયા કયા પોઈન્ટ ચેન્જ કર્યા કેન નો કોડ આર નો વેર ત્યાર પછી ક્રિએટ નો ક્રિએટ બરાબર છે તો આ પ્રમાણે તમારે ટેન્સ બદલવાના રહેશે ઓકે કમ્પ્લીટ चेंज टेंस कार बदलो बे मार्क्स में आपको पेरेटा छे એટલે ક્રિયાપદ તમને આવડવા જોઈએ આનો ભૂતકાળ શું થાય આનો મૂળ રૂપ શું થાય આનો ભૂતક્રોડન કયું થાય એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે એ કમ્પ્લીટ થશે ધારો કે આ જે આપણો પ્રેઝન્ટ ભૂતકાળ ન આવડતું હોય તો પછી કશું થાય